જામનગર શહેરમાં ગણેશોત્સવની ઉજવણીમાં એક અનોખો રંગ જોવા મળ્યો હતો. શહેરના દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓએ મળીને 300થી વધુ નિરાધાર અને અનાથ બાળકો માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં બાળકોને મફતમાં મેળાની વિવિધ રાઇડ્સ, ખાણીપીણી અને રમતોનો આનંદ પાવ્યો હતો. બાળકો આ તમામ રાઇડ્સનો ભરપૂર આનંદ માણતા નજરે પડ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને પીણા પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વયંસેવકોની ટીમે પણ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. મારું નામ પ્રદીપ શિવાળા, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો જિલ્લા પ્રમુખ છું. મારી સાથે મેળાના આયોજક સબીરભાઈ, નિલેશભાઈ, મારી ટીમના સુરુભા, શક્તિભાઈ બધા છે. અને આજરોજ અમે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં નાલંદા સ્કૂલ, એક એવી સ્કૂલ છે જ્યાં અનાથ બાળકો છે, જેમના કોઈ પેરેન્ટ્સ નથી, કોઈના સિંગલ પેરેન્ટ્સ છે, એવા બાળકોને દર વર્ષની જેમ મારા સહયોગી સબીરભાઈ અને નિલેશભાઈનો પણ એવો આગ્રહ હોય છે કે બાપુ એમને તમે મેળામાં લઈને આવો. આ છોકરાની ખુશી તમે પણ જોઈ શકો છો. એ અનાથ બાળકો છે, જરૂરિયાતમંદ બાળકો છે. તો આ વખતે તો અમે એક નવીન, મતલબ બધી રાઇડમાં એમને બેસાડશું, જેટલી વાર બેસવું એટલી વાર અનલિમિટેડ બેસાડ્યા બાદ 200 છોકરા છે, એમની સાથે સ્ટાફ છે સ્કૂલનો અને બધા મેળાના આયોજકો, અમે બધા સંસ્થાના માણસો બધા સાથે જમશું. અને સબીરભાઈ અને નિલેશભાઈનો આ તકે પણ હું ખૂબ ખૂબ આભારી છું કે એમને આવો સહયોગ અને મને સામેથી બોલાવીને આવો સહયોગ આપ્યો છે કે બાપુ દર વખતે તમે મેળાના ઓપનિંગમાં જ કરતા હોય, આ તકે તમે જોઈ શકો છો. આ વખતે ટેકનિકલ કારણ હિસાબે પરમિશન મોડી મળી હોય અને વરસાદ પણ ખૂબ આવ્યો હોય, તો પણ આજે કાલે અમે રાત્રે, મોડી રાત્રે એવું નક્કી કર્યું સબીરભાઈ નિલેશભાઈ અમે બેસીને કે 200 બાળકોને બસથી લાવી અને મેળામાં બધી રાઇડમાં બેસાડી અને બપોરે જમાડી પછી સ્કૂલ છોડશું. આ વિચાર તો મારા, તમને કીધું એમ કે સાથી બધા મારા પ્રેરક બળ છે, મારા સંસ્થાના સાથી મિત્રો છે, પછી સબીરભાઈ અને નિલેશભાઈનો હંમેશા સાથ મળ્યો છે, મેળાનો આયોજક છે, પણ એમને મેળા કરતાં પણ એને વધુ આ વિચાર આવે છે કે મને છેલ્લા 7 દિવસથી આ સબીરભાઈનો ફોન આવે છે કે પ્રદીપભાઈ બાળકોને ક્યારે લઈ આવો છો. એટલે અમે કાલ રાતે જ નક્કી કર્યું અને આ વખતે સબીરભાઈ અને નિલેશભાઈ એવું પણ આયોજન કર્યું છે કે 300 જણાનો અહીંયા જમણવાર પણ છે, રાઇડમાં બેસાડ્યા બાદ બધાને જમાડશું. આપ જોઈ શકો છો બાળકોની ખુશી. હું સબીર આસામ અખાણી. આ મનોરંજન આઈટમોમાં બાળકોમાં આજે આજે બેસાડવામાં આવ્યા એ બાળકો અનાથ બાળકો છે. જે બાળકો ઘણા બધા 300 થી 250 બાળકો છે. આ આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. આ આયોજનમાં ભાગ આપણે લીધેલ છે એ રીતે હું રાઇડનો ઓનર તરીકે છું અને બાળકોને બધાને બેસાડી અને આજે રોજ મનોરંજન કરાવેલ છે. આ બહુ લાંબા સમયથી અમે આ કરતા હોઈએ છીએ. આનંદાબાવા આશ્રમમાંથી બાળકો આવે છે અને અલગ અલગ સંસ્થાઓમાંથી દર વર્ષે બાળકો આવતા હોય છે. આ બાળકો છે 250 થી 300 બાળકો વાં છે, એટલે અમને વધારે પૂરતા બાળકો મળે છે. હજી પણ કોઈ સંસ્થા આગળ આવશે તો આ 11 તારીખ સુધી મેળો હાલશે, બીજા લોકોને પણ અમે મનોરંજન કરાવશું. આ બાળકોને તદ્દન ફ્રી કરાવવામાં આવે છે અને છોકરાઓને જમવાનું પણ આપવામાં આવે છે, આઈસ્ક્રીમ પણ આપવામાં આવે છે અને જે કોઈ છોકરાઓને ફૂલ એન્જોય કરે એવું હોય છે.